હાર્દિકની નારાજગી વચ્ચે હવે એ પણ સમાચાર છે કે હાર્દિક પટેલ સામે કોંગ્રેસ કોઈ કાર્યવાહી નહીં કરે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખી હાર્દિક પટેલ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે. હાર્દિક પટેલ પાટીદાર કાર્ડ ન ચલાવે એટલા માટે આ કાર્યવાહી નહીં થાય. કોંગ્રેસ પગલાં ભરે તો હાર્દિક પાટીદાર યુવાન સાથે અન્યાયનો રાગ આલાપી શકે છે. હાર્દિક કોંગ્રેસને નુકસાન થાય તેવા નિવેદન કરી રહ્યા છે અને તેની વચ્ચે હવે સૂત્રો એવું કહી રહ્યા છે કે સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખી આ કાર્યવાહી નહીં કરવામાં આવે. સીધાજી અર્પણ કાયદાવાળા જોડાઈ ચૂક્યા છે. અર્પણ, હાર્દિક પટેલ કેટલાય સમયથી નારાજ છે, નારાજગી પોતે મીડિયા સમક્ષ વ્યક્ત કરી ચૂક્યા છે. જે કોંગ્રેસના નેતાઓના છેલ્લા 4-5 દિવસથી જે નિવેદનો સામે આવી રહ્યા છે, જગદીશ ઠાકુર હોય, રઘુ શર્મા હોય અને હવે મનીષ દોશી, તેમણે નિવેદનો આપ્યા છે કે આ મીડિયમોમાં વાત ન કરવી જોઈએ, મીડિયામાં જઈને વાત ન કરવી જોઈએ, પરંતુ કોંગ્રેસના આંતરિક માળખામાં વાત કરવી જોઈએ. આ બધાની વચ્ચે જનરલી એવું થતું હોય છે કે જ્યારે પક્ષની સામે નિવેદનો આવે ત્યારે પક્ષ એક શિસ્ત ભંગના પગલાં લેતી હોય છે, પરંતુ હાર્દિકના કિસ્સામાં એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ આ પ્રકારે પોતાના પગલાં નહીં ભરે, કાર્યવાહી નહીં કરે, કારણ કે કોંગ્રેસને એવો ડર છે કે આ પગલાં ભરવાથી કોંગ્રેસને જ નુકસાન થઈ શકે છે. મિહિર, ખૂબ જ લાંબા સમયથી હાર્દિક અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વચ્ચેનો જે ખટરાગ છે તે ચાલી રહ્યો છે. હાર્દિક જ્યારે કાર્યકારી પ્રમુખ બન્યા તે સમયે પણ તેમની ઘણી બધી અપેક્ષાઓ હતી, પરંતુ આપણે લાંબા સમયથી જોતા આવ્યા છે કે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને એક પ્રકારે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા. એટલે હાર્દિક પટેલ એક પ્રકારની ગૂંગળામણ કોંગ્રેસ પાર્ટીમાં અનુભવતા હતા. આંતરિક રાજકારણ અને પોતાની જે મહત્વાકાંક્ષાઓ છે તેને ધ્યાનમાં રાખીને સમયાંતરે હાર્દિક પટેલે માધ્યમો સમક્ષ પોતાના જે વિચારો છે, જે નિવેદનો છે, પાર્ટીની વિરુદ્ધના પોતાની નારાજગીના તે આપવાની શરૂઆત કરી. બીજી તરફ જે રીતે પ્રદેશ કોંગ્રેસનું જે માળખું નવું રચાયું, નવા પ્રદેશ પ્રમુખ બન્યા અને નવા પ્રભારી પણ આવ્યા, તો તેમનું આખું સ્ટેન્ડ અલગ રહ્યું હતું. ભૂતકાળના જે પ્રદેશ પ્રમુખો હતા, પ્રભારી હતા, તેમનું વલણ અલગ હતું હાર્દિક માટે, પરંતુ રઘુ શર્મા પ્રભારી બન્યા, જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ બન્યા, ત્યારે તેમણે કહ્યું કે કોંગ્રેસને નબળી પાડવા માટેના જે કોઈ પણ પ્રયત્ન પાર્ટીમાં રહીને કરશે તેને સાંખી નહીં લેવાય, અને તેનું જ પરિણામ હતું કે હાર્દિકના આટલા આકરા તેવર હોવા છતાં પણ તેઓ એક સમય માટે ચૂપ રહ્યા, પરંતુ જ્યારે તેમને લાગ્યું કે હાર્દિક હવે એક સીમા ઓળંગી રહ્યો છે તો તેમણે પક્ષની મર્યાદામાં રહીને હાર્દિકને સૂચના આપી કે તમે તમારી જે કોઈ પણ રજૂઆત કરવી હોય તે પક્ષની મર્યાદામાં, પક્ષના ડિસિપ્લિનમાં રહી બંધ બારણે કરો, માધ્યમોમાં કોઈ પણ પ્રકારના નિવેદન ન આપો. આમ કરવાથી પક્ષની છબી પણ ખરડાય છે અને પક્ષના જે કમિટેડ કાર્યકરો છે તેમની પણ એક માનસિકતા બદલાય છે અને પક્ષને નુકસાન થાય છે. એટલે જે પ્રમાણી વાત મિહિર આપણે કરી રહ્યા છે કે હાર્દિક હજી પણ નિવેદન આપી રહ્યા છે અને કોંગ્રેસ કોઈ પગલાં નથી લઈ રહ્યું, તો સ્વાભાવિક છે કે હાર્દિક સામે જો કોઈ પણ પ્રકારના શિસ્તભંગલા પગલાં લેવાય તો દેખીતી રીતે હાર્દિકનું કદ વધી જાય છે અને જે પાટીદાર સમાજને તે આગેવાન કરી રહ્યો છે તેનું પ્રભુત્વ જે છે ગુજરાતના રાજકારણ ઉપર, એટલે સ્વાભાવિક છે કે જે થોડા ઘણા મતદારો કોંગ્રેસ સાથે પાટીદાર સમાજના જોડાયેલા છે તે કોંગ્રેસથી વિમુખ થઈ શકે છે. એટલે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે હાર્દિક ગમે તેટલા નિવેદનો કરે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેની સામે કોઈ પણ પ્રકારના પગલાં નહીં લેવામાં આવે અને હાર્દિકને આ જ પ્રમાણે કહી શકાય કે તેને એક પ્રકારનું નિગ્લેક્ટ કરવામાં આવી શકે છે. જી અર્પણ, આભાર આપનો આ સમગ્ર વાતચીત બદલ. તો હાર્દિક પટેલનું શું થશે મોટું સવાલ એટલા માટે છે કારણ કે હાર્દિક પોતાને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે જાહેરમાં, અને તેની સામે હવે કોંગ્રેસના નેતાઓ પણ જાહેરમાં નિવેદન આપી ચૂક્યા છે કે આ રીતે હાર્દિકે પોતાના નિવેદનો જાહેરમાં ન આપવા જોઈએ અને પક્ષના આંતરિક માળખામાં તેમની રજૂઆત કરવી જોઈએ.